हेलो स्टूडेंट्स, हाउ आर यू? वेलकम बैक टू शांतिपनी एजुकेशनल एकेडमी। चलो, गया वीडियो में आपणे शानो अभ्यास करेलो हतो? तो आपणी जे एबीसीडी छे तेनी एक्सरसाइजनो आपणे अभ्यास करेलो हतो। આજે આપણે એબીસીડીની બીજી એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું, પણ એ ચાલુ કરતાં પહેલાં આપણે એકવાર એબીસીડીનો અભ્યાસ કરી લઈએ અને પછી આ એક્ટિવિટી આપણે કરીશું। તો ચાલો તમે બધા મારી સાથે એબીસીડી ઓપન કરો। આપણે જે લખી છે તે જ એબીસીડી આપણે ડાયરેક્ટ જોઈ લઈએ, બરાબર? તો ચાલો જોઈએ। A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for grapes, H for house, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for van, W for watch, X for X marks 3, Y for yak અને Z for zebra। તમને બધાને એબીસીડી લખતા આવડી ગઈ હશે, બરાબર? આપણને આવડવું જોઈએ કે એ એપલ પછી શું આવે, બી ફોર બોલ, બી ફોર બોલ પછી સી ફોર કેટ, બરાબર? તો આજે કોના પછી શું આવે તેનો આપણે અભ્યાસ કરીશું। તો ચાલો આપણે એક્ટિવિટી જોઈએ આપણી। તો ચાલો, એપ્રી એક્ટિવિટીમાં હવે અહીંયા સ્મોલ એબીસીડી એટલે કેપિટલ લેટર અને સ્મોલ લેટર બંને આવશે। તો હવે તમને સમજ પડવી જોઈએ કે કોને કેપિટલ લેટર કહેવાય અને કોને સ્મોલ લેટર કહેવાય, બરાબર? ચાલો, અહીંયા છે એચ ફોર હાઉસ। તો એચ ફોર હાઉસ કેપિટલ લેટરમાં છે કે સ્મોલ લેટરમાં છે? તો સ્મોલ લેટરમાં છે, બરાબર? તો એચ ફોર હાઉસ સ્મોલ લેટરમાં। તો એના પછી શું આવે એચ ફોર હાઉસ પછી? આઈ ફોર આઈસક્રીમ। અહીંયા સ્મોલ લેટર હોય તો આપણે અહીંયા પણ સ્મોલ લેટર લખવાનું, અને અહીંયા કેપિટલ લેટર હોય તો આપણે કેપિટલ લેટર લખવાનું। એ લોકો કેપિટલ લેટરમાં પૂછે તો આપણે જવાબ કેપિટલ લેટરમાં આપવાનો, એ લોકો સ્મોલ લેટરમાં પૂછે તો આપણે જવાબ સ્મોલ લેટરમાં આપવાનો। તો એચ ફોર હાઉસ પછી શું આવે? આઈ ફોર આઈસક્રીમ। તો આપણે લખ્યું આઈ ફોર આઈસક્રીમ। ત્યાર પછી ક્યુ ફોર ક્વીન, કેપિટલ લેટરમાં ક્યુ ફોર ક્વીન પછી શું આવે? આર ફોર રેબિટ। પી ફોર પેરોટ પછી શું આવે? ક્યુ ફોર ક્વીન। હવે અહીંયા સ્મોલ લેટરમાં છે તો આપણે બી જવાબ સામાં લખીશું સ્મોલ લેટરમાં ક્યુ ફોર ક્વીન। ચલો, બી ફોર બોલ સ્મોલ લેટરમાં, બી ફોર બોલ પછી શું આવે? સી ફોર કેટ આવે, તો સ્મોલ લેટરમાં સી ફોર કેટ। ઓ ફોર ઓરેન્જ કેપિટલ લેટરમાં, ઓ ફોર ઓરેન્જ પછી શું આવે? પી ફોર પેરોટ, તો કેપિટલ લેટરમાં। એફ ફોર ફીસ, એફ ફોર ફીસ પછી શું આવે? જી ફોર ગ્રેપ્સ આવે। હવે કેપિટલ લેટર છે તો આપણે બી લખવાનું કેપિટલ લેટરમાં જી ફોર ગ્રેપ્સ। એસ ફોર સન, ચાલો તો એસ ફોર સન કેપિટલ લેટરમાં છે તો આપણે એસ ફોર સન પછી શું આવે? ટી ફોર ટાઈગર, તો આપણે લખીશું ટી ફોર ટાઈગર। જી ફોર ગ્રેપ્સ સ્મોલ લેટર કે કેપિટલ લેટરમાં છે? સ્મોલ લેટરમાં છે। જી ફોર ગ્રેપ્સ પછી શું આવે? એચ ફોર હાઉસ, તો આપણે લખીશું એચ ફોર હાઉસ। ચાલો, કે ફોર કાઇટ કેપિટલ લેટરમાં છે તો કેપિટલ લેટર કે ફોર કાઇટ પછી શું આવે? એલ ફોર લાયન, તો આપણે લખીશું કેપિટલ લેટરમાં એલ ફોર લાયન। ચાલો, ત્યાર પછી ડી ફોર ડોગ, કયો ડી ફોર ડોગ પછી શું આવે? ઈ ફોર એલિફન્ટ, હવે સ્મોલ લેટર છે તો સ્મોલ લેટરમાં ઈ ફોર એલિફન્ટ। આઈ ફોર આઈસક્રીમ પછી શું આવે? જે ફોર જોકર, અહીંયા સ્મોલ લેટર તો અહીંયા બી લખીશું આપણે સ્મોલ લેટરમાં। આર ફોર રેબિટ પછી શું આવે? એસ ફોર સન, અહીંયા સ્મોલ લેટર એટલે અહીંયા બી લખીશું સ્મોલ લેટરમાં। સમજ પડે છે? બાકીની જે બે લાઇન બાકી રહી તે તમારે ઘરેથી હોમવર્ક્સમાં કરવાની છે, ત્યાર પછીની એક્ટિવિટી આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું।